કરીને વ્રજવાસીઓની રક્ષા કરી છે. વર્ષા ઋતુ આવી અને વર્ષા પછી શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાને વૃંદાવનમાં વેણું વગાડી ગાયો ચારતા ચારતા અને એ વેણુંનો નાદ ગોપીઓના કાનમાં પડ્યો અને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. આપણે થોડી વાર વેણુ ગીતના થોડા શ્લોકોનું રસાસ્વાદન કરીશું. સમય તો છે નહીં વધારે, એકાદ બે શ્લોકોનું ગાયન કરીએ. रंध्रान वेणोरधर सुधया पूरयन् गोप वृंदैः वृंदारण्यं स्वपद रमणं प्राविशत् गीत कीर्तिः. कृष्ण बंसी बजा रहे हैं वृंदावन में गाय चराते हुए और वंशी का स्वर गोपियों के कानों में पड़ा है, तो उस नाद ब्रह्म के चलते सुन करके मन से परब्रह्म के पास पहुंची, दर्शन कर रही हैं. कैसे लग रहे हैं? बरहा पीड़न नटवर वपुहु, जना मस्तक के मोर पंखनो मुकुट छे. नटवर लीला शरीर धारण करियो छे. कर्ण यो कर्णिकारम, કાનમાં કણેરનું ફૂલ છે. કાન તો બે છે પણ એક જ કાનમાં કણેરનું ફૂલ છે. અહીં ખોસ્યું છે. જૂના જમાનામાં ગામડામાં દરજી પેન્સિલ ખોસતા એમ અને પાછા ગોતતા કેમ ગઈ. છોકરાઓને ખીજાય, આ છોકરાઓ લઈ જાય છે નાન તેને. પછી ઘરવાળી કે છોકરાઓ ક્યાંય નથી લઈ ગયા, આ ભરાવી. એમ કૃષ્ણે અહીંયા કણેરનું ફૂલ ભરાવ્યું છે. શ્યામ શરીર પર પીળું પિતાંબર, ગળામાં વૈજયંતી માલા છે પ્રભુને. રંધ્રાન વેણો રદર સુધયા પૂરયન્, અધરાર્પિત વેણો, વેણુના છિદ્રોને પૂરતા અને એમાં પ્રાણ ફૂંકતા વૃંદાવન વિહારી મુરલી મનોહર પ્રભુ. અને આજુબાજુ ઉભા રહીને ગોવાળિયાઓ સખાઓ શ્રી કૃષ્ણની કીર્તિનું ગાયન કરે છે. એ વેણુ સાંભળીને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. अक्षणवतां फलमिदं न परं विदामः, सख्यः पशूनं विवेशयतुर्वयस्य. वक्त्रं व्रजेश सुसयो रनुवेणुगीतं, रनुवेणुजुष्टम् यैर्वा निपीतमनुरक्तकटाक्षमोक्षम्.
सखियो। इस तरह वेणु नाद करते हुए नंदनंदन श्री कृष्ण का जिन्होंने अपने नैनों से दर्शन किया है उन्हीं को नैनों का फल मिला। हुकाम काली ने निग्रह करियो, आ बधी इंद्रियों ने हुकाम नाथी कि हवे कान ई वेणु नो नाद सांभळे अने आंख एना दर्शन करे तो कान सफल, आंखों थी दर्शन कर्या तो अक्षणवताम फलम इदम। आंखियों वाला अपने थया तो एनु आंखियों नु फल शू? आज नंद नंदन श्री कृष्ण ना दर्शन। एक गोपी बोली, सखी शू पुण्य क्रिया हे वेणु कृष्ण ने आटली वाली जहां जाए त्या साथे लई जाए छे अने बहु प्रेम उभराय ने तो एने अधरे लगाड़ी ने अधर सुदाना पान करावे छे। गोप्यः किमा चरदयं कुशलं स्मवेणु दामोदराधर सुधामपि गोपिकाणां भुङ्क्ते स्वयं यदवशिष्ट रसं मृदुन्यो हृष्यत्वचो श्रुमुमुचुस्तरवो धन्य छे आ मृग पशु योनिमा होवा छतां देवताओनी वनिताओ देवीओ आकाशमां विमान लईने आवी छे श्री कृष्णनी वेणुना नादने सांभळे छे। कल्प वृक्षना पुष्पोनी वृष्टि करे गावश्च कृष्ण मुख निर्गत वेणु गीत पीयूष मुक्त वित कर्ण पटै पिबन्त्यः शावाः स्नुतस्तन पयक्क बला स्मतस्थुः गोविन्दमात्मनि दृशा शुकला स्पृशन्त्यः। દૂધ બનીને વહે છે, એ દૂધ બનીને વહેતું હોવા છતાં વાછરડાનું ધ્યાન ત્યાં નથી, એનું ધ્યાન પાછું કૃષ્ણ તરફ। દૂધ પીતા હતા જમણા સુધી પણ એ મોઢા ઉપર દૂધના ફીણ એમને ચોંટેલા અને એ તે કાન ઊંચા કરી અને શ્રી કૃષ્ણ તરફ જોતા જોતા શ્રી કૃષ્ણની વેણુના નાદને સાંભળ્યું। ભલે ને વહેતી હોય સુખની ધારાઓ સંપત્તિની ધારાઓ અને છતાં ધ્યાન આપણું ભગવાન તરફ રહે, વહેતી રહે કૃપા એની કૃપાથી બધી ધારાઓ છતાં આપણું ધ્યાન તો કૃષ્ણ તરફ રહે ઈજ વત્સ ભ
ભગવાન ને એમને વત્સ થવાય ભગવાન પ્રાયો બતામ વિહગામ કૃષ્ણેક્ષિતમ તદ્વિતમ કલમેણ ગીતમ આરુહ્ય યે ધ્રુમ ભુજા રુચિર પ્રવાલા શ્રીણવંત મીલિત દ્રિશો પોતાના માળામાં પોતાના બચ્ચાની ચાંચમાં ચાંચ ભરાવીને એને ચારો ચરાવે, પણ જ્યાં શ્રી કૃષ્ણની વેણું વાગે તો બધું જ ભૂલી જાય. માથું ઊંચું કરી થોડી વાર ડાબું ઝુકાવતા, થોડી વાર જમણું ઝુકાવતા શ્રી કૃષ્ણના દર્શન કરે. એ કોયલ ટવકવાનું ભૂલી જાય, એના ગળાનો અવાજ જણ, કારણ કે કૃષ્ણની વેણું એટલી મધુર વાગે, પોતે ટવકવાનું ભૂલી જાય. યમુનાના જળ જાણે સ્તંભી જાય છે. યમુના પોતાના તરંગ રૂપી હાથ દ્વારા કમલ રૂપી ઉપહારને શ્રી કૃષ્ણના ચરણમાં સમર્પિત કરીને જાણે એને પ્રણામ કરતા હોય. હંતાય મદ્રિરબલા હરિદાસવર યદ રામ કૃષ્ણ સ્પર્શ પ્રમોદ મારં તનોતિ સહ ગોગણયોસ્તયો પાનીય સૂયવ સકંદર કંદમૂલૈ. આ ગોવર્ધન હરિદાસ વર્ય છે. કૃષ્ણ વેણુ વગાડતા હોય અને ગાયો ચરતી ચરતી ગોવર્ધન ઉપર ચડી જાય. કૃષ્ણને બલદાવ એક વંશીધર ને બીજો હળધર, બંને ભાઈઓ દોડે પોતાની ગાયોને લાવવા માટે પાછી. પુકારતે હુએ ગાયો કો, અરે ઓ ગંગી ગંગી, અરે ઓ ગંગી, અરે ઓ ગૌરી ગૌરી, અરે ગૌરી. ગોવર્ધનની ગિરિગંદરામાંથી પડઘા ઉઠે અને શ્રી કૃષ્ણ અને બલભદ્રના ગોવર્ધન ઉપર ચડે ને એટલે એના ચરણના સ્પર્શથી પ્રમોદિત ગોવર્ધનના રોમ રોમમાં એટલો આનંદ વ્યાપે કે ગોવર્ધનના રોમ ઊભા થઈ જાય. ઈ જ ગોવર્ધન ઉપર ઉભેલા જાડવા છે. ગોવર્ધન કે રોંગટે ખડે હો ગયે અને હરિદાસ વર્ય પરમ વૈષ્ણવ શ્રી ગોવર્ધનની આંખોમાંથી આનંદાશ્રુ વહે. ગિરિરાજમાંથી જે ઝરણા વહે છે એના આનંદાશ્રુ છે. આ રીતે ગાતા ગાતા ક્રીડા સ્તન્મયતામ યયુ, ભગવાનની ક્રીડામાં ભગવાનની લીલામાં ગોપીઓ તન્મય થઈ. એ થઈ શરદ ઋતુની કથા. પછી